ઉંમર ભલે નાની રહી હોય પણ સપના છે આકાશને આંબવાના. મહેસાણાની નાનકડી તન્વીના આ સપના ટૂંક સમયમાં જ સાકાર થવાના છે. વાત છે દીકરીની, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં ગઈકાલે જ કર્યો હતો. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 90મો એપિસોડ હતો, જેમાં તેમણે મહેસાણાની નાનકડી તન્વી પટેલનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે ઇનસ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો. તે બહુ જ નાના સેટેલાઇટ પર કામ કરી રહી છે, જે આગામી મહિનાઓમાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતી ભાષામાં સરળતાથી પોતાના વિશે અને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તન્વીની જેમ દેશના અંદાજે 750 સ્કૂલના વિદ્યાર્થીઓ અમૃત મહોત્સવમાં આવા જ 75 સેટેલાઇટ પર કામ કરી રહ્યા છે. ખુશીની વાત છે કે તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ દેશના નાના શહેરોમાંથી આવે છે. આ એ જ યુવા છે જેમના મનમાં આજથી થોડા વર્ષો પહેલા સ્પેસ સેક્ટરની છબી કોઈ સિગ્રેટ મિશન જેવી હતી. के कार्यक्रम में मैं मैसाना की स्कूल स्टूडेंट बेटी तन्वी पटेल से भी मिला था. वो एक बहुत ही छोटी सैटेलाइट पर काम कर रही है. अन्य रॉकेट जारे स्पेस में छोड़वामां आवशे त्यारे स्पेस में जईने आ सेंसर्स ते डेटा एकत्रित करीने पृथ्वी पर ट्रांसमिट करशे अने इंटरनेट द्वारा चालता साधनों में खूब उपयोगी निवडशे. ए दीकरीने अमे त्यां लई गया था अने इसरोमां जे आपणो આઝાદી સેટનો જવાનો છે આપણો, એમાં તન્વીના નામનો પ્રોજેક્ટનું સિલેક્શન એમઓયુ થયું. બહુ જ ખુશી છે કે આજે ગામડાની માય દીકરી, જીવનમાં જેને આવી હોટલ નથી જોઈ, તો મોદી સાહેબ જોઈ મુલાકાત નથી અને આવો અમને લાભ મળ્યો.